गुड मॉर्निंग डियर स्टूडेंट्स। हवे ગઈકાલના લેક્ચરમાં તમને બધાને યાદ હશે કે મેં તમને જુદા જુદા સમીકરણો માટે વેગ ઇક્વેશન પ્રક્રિયા વેગનું સમીકરણ કેમ લખાય એની ઇન્ફોર્મેશન સમજાવેલી હતી અને તમને ટેક્સ્ટબુકના ઉદાહરણના દાખલાઓ સમજાવેલા હતા। હવે આપણે એક બહુ સરસ નવી રજૂઆત તરફ આગળ વધી રહ્યા છીએ। એ નવી રજૂઆતનું નામ છે વિકલન વેગ નિયમ અથવા એને वेग नियम के वेग समीकरण तरीके पण ओळखवामां आवे छे। तो आपणे पहेला व्याख्या जोईए के आ वेग नियम विकलन वेग नियम एक्चुअली छे शुं। तो रासायणिक प्रक्रियाना वेग ने प्रक्रियकनी सांद्रताना अनुसंधानमां मोटा गाळामां दर्शाववानी रीतने एटले वेगने आपणे सांद्रता साथे कोई नवा आयामथी नवा संबंधथी रजू करवाना छीए। ए रजूआतने विकलन वेग नियम तरीके ओळखी शकाय छे। चालो तो आ वेग नियम केवी रीते तारवी शकाय समझिए, बहु ध्यान राखीने समझजो। धारो के आपणे विचारीए ए ए बी बी सामे छे सी सी प्लस डी डी। आ केपिटल ए अने केपिटल बी आ प्रक्रियक छे, केपिटल सी अने केपिटल डी आ निपज छे, અને સ્મોલ એ બી સી ડી એના મોલ છે। સમજી શકશો તમે? સ્મોલ એ બી સી ડી એ મોલ છે, કેપિટલ એ બી એ પ્રક્રિયક છે અને કેપિટલ સી ડી આ નિપજ છે। ચાલો તો હવે આપણે કોન્સેપ્ટને સમજાવતા આગળ વધીએ। હવે તમે બધા જાણો છો કે વેગ બરાબર શું થાય, સાંદ્રતાના છેદમાં સમય થાય ને। આનો અર્થ એ થયો કે વેગ એ સાંદ્રતાના સમપ્રમાણમાં છે જ્યારે સમયના વ્યસ્ત પ્રમાણમાં છે। વેગ એ સાંદ્રતાના સમપ્રમાણમાં છે જ્યારે સમયના વ્યસ્ત પ્રમાણમાં છે, પણ તો વેગ ચલે છે સાંદ્રતા કોની, તો કે પ્રક્રિયકની, આ એ અને આ બી। વેગ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતા એ, બીજા પ્રક્રિયકની સાંદ્રતા બી। મિત્રો પ્રક્રિયક જ લેવા પડે કારણ કે શરૂઆતમાં પ્રક્રિયક જ હોય, સીધી નિપજ ના હોય। પ્રક્રિયકની સાંદ્રતા ઘટે તો નિપજની સાંદ્રતા વધે ને, એટલે વેગ પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં છે। આના ઉપર હું અત્યારે તમારા માટે બહુ નવો કોન્સેપ્ટ મૂકું છું, એક્સ અને વાય। આ એક્સ એટલે એ શું છે? એક્સ એટલે પ્રક્રિયક એના સંદર્ભે પ્રક્રિયાક્રમ અને વાય બરાબર પ્રક્રિયક બીના સંદર્ભે પ્રક્રિયાક્રમ। ઘણા વિદ્યાર્થીને વિચાર આવે કે પ્રક્રિયાક્રમ વળી નવો કૂદકો ક્યાંથી અહીંયા લાગેલો છે? મિત્રો હું તમને અત્યાર પૂરતું, અત્યારના આ લેક્ચર પૂરતું ખાલી સિમ્પલ કહી દઉં કે આગળના જે મોલ હોય, આગળના જે મોલ એને ઘણી વખત આપણે ઘાતમાં દર્શાવતા હોઈએ છીએ, આગળ મોલને ઘાતમાં દર્શાવીએ। કેટલીક સાદી પ્રક્રિયા માટે મોલ ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયાક્રમ છે, કેટલીક સાદી પ્રક્રિયા માટે મોલ ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયાક્રમ છે। તો તમે અત્યાર પૂરતું એવું વિચારી લેજો કે હું મોલ બરાબર ઓર્ડર ઓફ રિએક્શન પ્રક્રિયાક્રમ તમને બધાને કહું છું, પછી હું તમને આની અંદર ડેપ્થમાં લઈ જઈશ કે એકચ્યુઅલી પ્રક્રિયાક્રમ એ શું છે, કેવી રીતે તારવી શકાય છે એ આપણે જોશું। વાસ્તવિક રીતે મારે તમને કહેવું જોઈએ કે પ્રક્રિયાક્રમને મોલ સાથે સીધો જ સંબંધ નથી, પણ સંજોગો એવા છે કે કેટલીક પ્રક્રિયાઓ માટે મોલ અને પ્રક્રિયાક્રમ બંને સરખા થાય છે। ધેટ્સ વાય વી આર ટેકિંગ હિયર મોલ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ઓફ રિએક્શન। બટ અત્યારે મારે જે તમને સમજાવવું છે એ લેવલ ઉપર હું તમને અહીંયા એ વાત કરીને સમજાવું છું, પણ ટેક્સ્ટબુકની અંદર બહુ ક્લિયર કટ એક વાક્ય લખેલું છે કે એક્સ અને વાયને મોલ સાથે સીધો જ કોઈ જ સંબંધ નથી। પણ તો પણ હું તમને અહીંયા કહું છું એક્સ અને વાય અત્યારે મોલ લઈ લ્યો, કારણ કે મારે તમને જે આ ડેપ્થમાં સમજાવવાનું બાકી છે। ઓકે, તો અત્યાર પૂરતું તમે બધા આવું ક્લિયર અપ કરીને ચાલશો આઈ થિંક સો। સો વેગ ચલે છે એ ઉપર એક્સ, બી ઉપર વાય, જ્યાં એક્સ બરાબર એની ઉપરનો ઘાત છે ને, એટલે એના સંદર્ભે પ્રક્રિયાક્રમ, વાય એ બીની ઉપરનો ઘાત છે,
घातांक छे एटले बीना संदर्भे प्रक्रियाक्रम, पण अहीं हूँ तो पण लखू छू, खास नोंध इंटेलिजेंट स्टूडेंट्स माटे के एक्स अने वाई ने एटले मीन्स के प्रक्रियाक्रम ने तत्व योगीय गुणांक अर्थात मोल साथे संबंध नहीं, पण घणी बधी प्रक्रिया माटे मोल अने क्रम सरखा थई जाय छे, इट्स अ कोइन्सिडन्स। पण अत्यार पूरतू फरीथी हूँ कहू छू, आ वाक्य हूँ चार वार बोली लो, अत्यार पूरतू तमे याद राखी लेजो कि आ मोल साथे आपणे कनेक्टेड राखीने चालशू सादी प्रक्रियाओ माटे, જોઈએ પછી શું કરશું એ। ચાલો હવે આમાં આગળ વધીએ, આમાં હું ચલે છે નિશાની દૂર કરું તો વેગ બરાબર કે એ રેસ ટુ એક્સ બી રેસ ટુ વાય, આને કહેવામાં આવે છે વિકલન વેગ નિયમ। કોઈ પણ સમીકરણ તમારી સામે આવે અને તમારે વિકલન વેગ નિયમ લખવાનો હોય તો આવું લખવું પડે, વેગ બરાબર કે ए ऊपर x, b ऊपर y, प्रक्रियक ऊपर अलग अलग घातांक बतावी देवाना रहेशे। तमने हूँ बीजो उदाहरण दऊ, एन वन पी प्लस एन टू क्यू सामे एन थ्री सी आर एन थ्री एन फोर एस। चलो पी अने क्यू प्रक्रियक छे, आर अने एस नी पच्चे, सीधू तमने समीकरण लगता शीखड़ा, वेग बराबर के सीधो प्रक्रियक लखी नाखवानो, प्रक्रियक ऊपर अहीं आवशे x, p ऊपर x अने q ऊपर y, लीवा थई गयुं विकलन वेग समीकरण। काई छे आमां, वेग बराबर के प्रक्रियक लई लेवाना, ऊपर x y लखी नाखवाना, हजी त्रीजो प्रक्रियक होय तो z ए लखी नाखवानो। चलो हजी तमने एक एक्जाम्पल आपु, h2 प्लस i2 2hi, आनो विकलन वेग समीकरण सीधू ज लखवाय, केम लखवाय, वेग बराबर के एच टू ऊपर एक्स आई टू ऊपर वाई। समझाय तमने लोकोने, एच टू ऊपर एक्स चोरस कांश तो करवानो छे, कारण के मोल प्रति लीटर में सांद्रता बतावे छे। आ सीधो ज विकलन वेग नियम हूँ तमने तारवता शीखड़ावु छू, आम छे टू एनो प्लस सी एल टू टू एनो सी एल। चलो आना माटे विकलन वेग नियम तारो होय तो वेग बराबर के एनओ ऊपर एक्स सी एल टू ऊपर वाय। आवड़े तमाम विद्यार्थी मित्रों ने, हजी एक उदाहरण शीखड़ा, एन टू ओ फाइव टू एनओ टू प्लस वन हाफ ओ टू। चलो आनो विकलन वेग नियम, वेग बराबर के एन टू ओ फाइव ઉપર એક્સ, હવે આમાં બીજો પ્રક્રિયક જ નથી તો વાય વાળું પદ જ નું આવે ને, બહુ સિમ્પલ તમે સમજી શકો એવી વાત છે। હજી એક શીખડાવું, ફાઈવ બી આર માઇનસ બી આર ઓ થ્રી માઇનસ સિક્સ એચ પ્લસ થ્રી બી આર ટુ પ્લસ થ્રી એચ ટુ, નીપજ ક્યાંય લખવાની જ ના હોય, વેગ બરાબર કે બી આર માઇનસ ઉપર એક્સ બી આર ઓ થ્રી માઇનસ ઉપર વાય અને એચ પ્લસ ઉપર ઝેડ। હું તમને છે ને આના દાખલા શીખડાવીશ, એક્સ વાય ઝેડ કેમ ગણાય, અત્યારે તમે એની ચિંતા કરતા નહીં, અત્યારે યાદ રાખી લેજો પ્રક્રિયા ક્રમ, આ એક્સ વાય લખવા પડે એટલે લખવા પડે, કારણ કે બધું આમ એક મિનિટમાં ખવડાવી દઉં તમને તો ચેપ્ટર જ પૂરું થઈ જાય, એમ સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ લેક્ચર આવતા જાય એમ એમ કોન્સેપ્ટ સમજતા જવા પડે ને। એટલે હવે ટ્વેલ્થના તમારા જેવા સ્ટુડન્ટ્સ તો આ વાત સમજી શકે કે ભાઈ એવું બધું એની અંદર બનતું હોય છે। ઓકે, તો વેગ બરાબર કે જેટલા પ્રક્રિયક હોય એટલા પ્રક્રિયક કાઉન્ટ કરીને લખવાના, ઉપર એક્સ વાય ઝેડ, એક્સ હોય તો ખાલી એક્સ લખવાનો, એક્સ વાય હોય તો બે લખવાના, જે આવે એવી રીતે તમે એડજસ્ટમેન્ટ અને અરેન્જમેન્ટ કરી શકો। ઓકે, તો આ તમારા માટે થઈ જાય છે વાત ડિફરન્શિયલ રેટ લો કે વિકલન વેગ નિયમ કેવી રીતે તારવી શકાય છે એની। ચાલો હવે હું અત્યારે કોન્સન્ટ્રેટ થાઉં છું કે ઉપર। ચાલો હવે પાછા આપણે આ મેટરને આગળના પોઈન્ટ ઉપર ક્લિયર કરીએ। હવે આગળના પોઈન્ટ ઉપર મારે તમને સમજાવવાનું છે, એ જે કે છે ને કે એને કહેવાય વેગ અચળાંક। હવે હું તમને આ કે ઉપર અને એના એકમ ઉપર થોડાક લઈ જાઉં છું। આ છે મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ
फोर बोर्ड एग्जाम, गुजकेट एग्जाम अने नीट एग्जाम। जेडब्ल्यू लेवल नी एग्जाम मा नीट नी अंदर पॉसिबिलिटी छे, बट जेडब्ल्यू मा मने नी पॉसिबिलिटी नथी देखाती, बट छता भी क्यारेक क्यारेक एना पूछाई जाय छे एमसीक्यू, एटले आनी अंदर ओछा चांस, बट तोय बहु इम्पोर्टंट कॉन्सेप्ट शुरू करी रह्या छीए। बधा विद्यार्थीओ बहु कॉन्सन्ट्रेशन राखी ध्यानथी समझे। चालो हवे हुं अहींया एक समीकरण पाछू लखू छू, एन वन ए प्लस एन टू बी एन थ्री सी एन फोर डी। चलो फरीथी आ इक्वेशन राइटिंग करू छू। चलो हवे हुं तमने लोकोने कहू के आनुं वेग समीकरण केम लखाय, विकलन वेग नियम। तो वेग बराबर के ए उपर एक्स अने बी उपर वाय। बधा विद्यार्थी ने आवड़ी जाए ने, वेग बराबर के ए उपर एक्स बी उपर वाय। हवे तमे जोजो वेग अचळांक के नी व्याख्या, जो ध्यानथी समझजो, प्रक्रियकनी सांद्रता दर्शावता पदनुं मूल्य वन मोलर होय तो वेगनुं मूल्य ए के ने समान थाय छे। आवा संजोगोमां के ने विशिष्ट प्रक्रिया वेग अचळांक कहे छे। हूँ तमने आ बधुं जे लखावुं छुं जे पीडीएफ मोकलुं छुं ने ई पाकी करजो, चेप्टरमां बोर्ड शुं तमे दुनियानी गमे टेस्ट आपो ने बीट न थावे एनी मारी ગેરંટી, બરાબર 100% ટ્રસ્ટેબલ વાત તમારી સાથે કરી રહ્યો છું। એન વન એ પ્લસ એન ટુ બી એન થ્રી સી પ્લસ એન ફોર ડી આ લખાઈ ગયું સમીકરણ। જો જો તમે વિચારજો, હવે બહુ મેથેમેટિક્સને જાણકાર વિદ્યાર્થીને મજા આવી જશે। માની લો કે સાંદ્રતા દર્શાવતું આ પછાનું મૂલ્ય એક મોલર હોય ઉડવા, તો અહીંયા એક્સ અને વાય બરાબર ગમે ઘાત હોય, અહીંયા ઝીરો કેમ નથી? અહીંયા એક હોય ને તો એ જવાબ એક જ આવે, સમજાય? તમને ઝીરો હોય તો એક ઉપર ઝીરો, તો પદનું મૂલ્ય એક, એકનો વર્ગ કરો, ઘન કરો, જે કરો એ બધું એક જ થાય। તો જો સાંદ્રતાનું મૂલ્ય વન મોલર હોય તો આ આ પદ જ આખે આખું આટલો પોર્શન જ હોય ગયો। કેટલો પોર્શન હોય ગયો? તો કે આટલો સેક્શનને તમે જવા દો, આ એક થઈ ગયું, તો વેગ બરાબર કે થઈ ગયા કે નહીં? તો કે હા। તેવા સંજોગોમાં કે ને શું કહેવાય? વિશિષ્ટ પ્રક્રિયા વેગ અચળાંક, સમજાય તમને? વેગનું મૂલ્ય કે ને સમાન થઈ જાય છે। તો જો સાંદ્રતા દર્શાવતા પદનું મૂલ્ય વન મોલર હોય તો વેગ એ કે ને સમાન છે, એવા સંજોગોમાં કે ને કહેવામાં આવે છે વિશિષ્ટ પ્રક્રિયા વેગ અચળાંક। હવે એના એકમ કેમ તારવી શકાય તમે જોજો બધા, આમાં કે ને સૂત્રનો કરતા બનાવવા સમીકરણમાં, તો કે બરાબર શું થાય? વેગ છેદમાં આવું થયું ને એ ઉપર એક્સ બી ઉપર વાય। અહીંયા હું તમને એટલું કહી દઉં કે એક્સ પ્લસ વાય બરાબર કુલ પ્રક્રિયાક્રમ થાય। એક્સ પ્લસ વાય બરાબર શું થાય? કુલ પ્રક્રિયાક્રમ, એક્સ અને વાયનો સરવાળો એટલે કુલ પ્રક્રિયાક્રમ તમારી સામે આવશે। હવે તમે જોજો, હું આને આમ લખું, વેગ આમ ને આમ લખું, આ બે સાંદ્રતા છે એ અને બી ની, સાંદ્રતા ઉપર શું લખી શકાય? એક્સ પ્લસ વાય, બે નો સરવાળો કરું, એક્સ પ્લસ વાય બરાબર હું ધારી લઉં છું એન, બે નો સરવાળો, તો વેગના છેદમાં સાંદ્રતા ઉપર એન લખી શકાય કે ન લખી શકાય? તો કે હા, બે નો સરવાળો જ થઈ ગયો ને, એક્સ પ્લસ વાય મેં ભેગા લઈ લીધા એટલે પછી બે ની જે સાંદ્રતા છે એનો ગુણાકાર કરી દેવાનો અને એક્સ અને વાયનો સરવાળો કરી દેવાનો। ઓકે, હવે તમે જોજો વેગનો એકમ શું છે ભાઈ? તો કે વેગનો એકમ છે સાંદ્રતા છેદમાં સમય, છે કે નહીં? અને આ સાંદ્રતા ઉપર એન ઘાત, આ સાંદ્રતા ઉપર એક ઘાત ગણાય કે ન ગણાય? તો કે હા। તો હવે આવું લખી શકાય અને કોઈ મને ના નહીં પાડી શકે, સાંદ્રતા ઉપર વન માઇનસ એન, ઉપર એક ઘાત નીચે એન ઘાત, આ કેમ આમ હોય? એક્સ ઉપર એક, એક્સ ઉપર એન, તો આમ લખે ને એક્સ ઉપર વન માઇનસ એન, તો એમ જ લખેલું છે, સાંદ્રતા ઉપર વન માઇનસ એન અને સમય ઇન્વર્સ। આ થઈ ગયો મિત્રો મોસ્ટ આઈએમપી કોન્સેપ્ટ।
सांद्रता 1 माइनस एन समय इनवर्स मोस्ट एम्पी कॉन्सेप्ट एटले के नो एकम सांद्रता 1 माइनस एन समय इनवर्स समझण में केम कही रही जो आ समीकरण में हमें के ने करता बनाया तो वेग ना छेद में ए ऊपर एक्स बी ऊपर वाई आवे एक्स प्लस वाई बराबर कुल प्रक्रिया क्रम ले लीधे ना बराबर एन कर नाखा तो आ ए बी शू है ए बी चौरस कौन सांद्रता तो एक्स प्लस वाई घात नो सरवाड़ो એને આપણે એન કહી દીધું તો વેગના છેદમાં સાંદ્રતા ઉપર એન વેગ એટલે શું થાય સાંદ્રતા છેદમાં સમય અહીંયા સમય ઉપર એક અને એન તો સાંદ્રતા વન માઇનસ એન સમય ઇન્વર્સ થઈ ગયું હવે તમે જોજો જો એન બરાબર ઝીરો હોય તો કે નો એકમ શું થાય એન બરાબર ઝીરો તો કે નો એકમ સાંદ્રતા ગુણ્યા સમય ઇન્વર્સ થાય કે નહીં અહીંયા ઝીરો લખો તો વન માઇનસ ઝીરો એટલે વન સાંદ્રતા ઉપર એક ઘાત સમય ઇનવર્સ સાંદ્રતાનો એકમ મિત્ર શું હોય છે મોલ પ્રતિ લીટર એટલે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ એટલે સાંદ્રતા અને સમયનો એકમ સેકન્ડ ઇનવર્સ તો એન બરાબર ઝીરો હોય એન બરાબર ઝીરો નો અર્થ શું થાય ખબર છે પ્રક્રિયાનો ક્રમ શૂન્ય હોય તો કે નો એકમ જણાવો તો મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ સમજાય જ ને તમને લોકોને હું કેવી રીતે તમને મેથેમેટિકલ સ્ટેપમાં લેતો જાઉં છું એન બરાબર એક છે માની લ્યો હવે તો અહીંયા એક મૂકીએ તો વન માઇનસ વન તો શું થઈ જાય ઝીરો થાય ને અહીંયા ઝીરો થાય ને વન માઇનસ વન એટલે સાંદ્રતા ઉપર ઝીરો ઘાત એટલે પદનું મૂલ્ય મિત્રો એક થઈ ગયું તો ખાલી આટલું જ વધે સમય ઇન્વર્સ આનો મિનિંગ એ થયો કે પ્રક્રિયા ક્રમ બરાબર એક પ્રક્રિયા ક્રમ એક હોય તો સમયની જગ્યાએ મૂકી દેવાય સેકન્ડ ઇન્વર્સ આનો અર્થ આ થાય છે મારે તમને બધાને આ યાદ રખાવવું છે ભાઈ જેડબલી નીટ માટે પણ હું તમને એમ કેમ કહી શકું કે તમે આ ગોખી નાખજો બરાબર કે આ કે નો એકમ શૂન્ય ક્રમ માટે આ થાય પ્રથમ ક્રમ માટે આ થાય સાબિત તમારે કરાવવું પડે ને કે ભાઈ એકચ્યુઅલી એકમ કયા કયા થાય છે આ એની સાબિતી છે પણ તમારે આ ન યાદ રખાય તમે આ યાદ રાખી લ્યો ને એટલે તમારા માટે ઇઝી ગોઈંગ ટાસ્ક થઈ ગયો માની લ્યો કે એન બરાબર ત્રણ હોય લ્યો હાલો તો અહીંયા અહીંયા તમે ત્રણ મૂકો તો એકમાંથી ત્રણ જાય તો શું વધે માઇનસ બે વધે કે નહીં તો આમ થાય કે નહીં સાંદ્રતા ઇનવર્સ ટુ સમય ઇનવર્સ રેડી થાય હવે સાંદ્રતા એટલે શું થાય મોલ પ્રતિ લીટર અને ઉપર આવી ગયું માઇનસ ટુ અને સેકન્ડ ઇનવર્સ હવે આ થાય મોલ માઇનસ ટુ લીટર સ્ક્વેર સેકન્ડ ઇનવર્સ આવું તો તમે સમજી શકો કે નહીં મોલના છેદમાં લીટર ઉપર માઇનસ બે તો મોલની માઇનસ બે ઘાત પણ છેદમાં ઉપર માઇનસ બે આવે તો એ વ્યસ્ત થઈ જાય લીટરનો સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ આ આપણા માટે તૃતીય ક્રમની પ્રક્રિયા હોય તો કે નો એકમ છે લીટર સ્ક્વેર મોલ માઇનસ ટુ સેકન્ડ ઇનવર્સ તો આપણે આવી રીતે અલગ અલગ પ્રક્રિયા માટે વેગ અચળાંક કે ના એકમો કેવી રીતે મળે છે એ સરસ રીતે મેં તમને આજે તારવતા શીખડાવેલું છે મારા શીખડાવેલા કોન્સેપ્ટ તમને ટેક્સ્ટબુકમાં આવી રીતે મળવાના નથી પણ મારે એવી રીતે જ કરાવવું પડે એમ છે કારણ કે તો જ તમને બધાને હું સરસ રીતે સમજાવી શકીશ એટલે મારા કોન્સેપ્ટ બધા થોડાક વેરિએશનથી ચાલે છે બટ ઇટ્સ ઓકે તમને ક્યાંય એક્ઝામમાં હું પ્રોબ્લેમ નહીં આવવા દઉં દેટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી ઓકે તો આ તમારા માટે વેગ અચળાંક કે ના એકમો અંગેની ચર્ચાઓ આપણે કરી શકા તમારે એકમ સીધો યાદ રાખવાનો અને રિલેટેડ હું તમને એમ શીખ્યું કહું જોજો એક પ્રક્રિયાનો વેગ અચળાંક 175 સેકન્ડ ઇન્વર્સ છે તો તેનો ક્રમ જણાવો k is equal to 175 સેકન્ડ ઇન્વર્સ દાખલો છે જ નહીં એકમ જોઈ લ્યો એકમ કયો છે સેકન્ડ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ કોનો એકમ છે જોઈ રહ્યો પ્રથમ ક્રમનો છે સેકન્ડ ઇન્વર્સ તો આ પ્રક્રિયાનો ક્રમ શું હશે એક લ્યો આ ગુજકેટમાં પૂછાયેલું એમસીક્યુ છે એટલે તમારે આ જેડબલી નીટમાં ક્યાં કામમાં લાગશે બરાબર છે તમને કોઈ દાખલો ગણવા આપે ને એમાં ખાલી એકમ જ દીધો હોય છે ક્રમ કયો છે જાતે ગોઠવી લેવાનું તમારે શૂન્ય ક્રમ હોય તો એકમ આ લખ્યો હોય મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ પ્રથમ ક્રમ હોય તો એકમ આ લખ્યો હોય પછી તૃતીય ક્રમ હોય તો એકમ આ લખ્યો દ્વિતીય ક્રમ તમે તમારી રીતે તારવી શકશો ઝીરો વન થ્રી મેં કીધું દ્વિતીય હોય તો વન માઇનસ ટુ એટલે માઇનસ વન સાંદ્રતા ઇન્વર્સ
समय इनवर्स तो द्वितीय क्रम थी जेटलू तो तमने आवड़े ने तो आ रीतना वेग अचळांक के ना एकमो अंगे की समझूती अभ्यास कर सकसो। ओके सो थैंक यू डियर स्टूडेंट्स फॉर टूडेज लेक्चर। आज नो लेक्चर बहुत सरस रीते प्रिपेर करी नाखजो एटले कोई प्रकार नो प्रॉब्लम तमने थाशे नहीं। ओके।